ગુજરાતી સંગીત અને સાહિત્યને બને એટલા વધુ ગુજરાતીઓ સુધી પહોંચાડવાની એક નેમ લઈને અમે બેઠા છીએ. નામ છે અમારું જલસો, અને એ નેમ અમે અલગ અલગ રીતે સોશિયલ મીડિયા ઉપર, અમારી જલસો એપ્લિકેશનમાં, મ્યુઝિકની રીતે, કન્ટેન્ટ રીતે, દરેક અલગ અલગ રીતે અમે પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. ને એમાંનો જ એક ભાગ છે લાઈવ જેમિંગ, જે દર શુક્રવારે સાંજે 8-10 અમે કરીએ છીએ. અને તમે નહીં માનો, અમારા લાઈવ જેમિંગના 112 એપિસોડ પૂરા થઈ ગયા છે. અને આ 112 એપિસોડ પૂરા થયા છે જ્યારે તમે જોઈ રહ્યા છો ત્યારે, અને આજના એટલે કે 112માં એપિસોડમાં આવ્યા છે ગુજરાતી સુગમ સંગીતના બહુ જાણીતા કલાકાર, જે વચ્ચે સહેજ બ્રેક એમણે લીધો હતો, પેલી એક બોલની ટપ્પી પડે ને, પણ પછી એ બોલ સતત ઉપર જતો જ રહ્યો છે. ખૂબ જાણીતા કલાકાર અને બહુ જ સુંદર જેમનું ગળું છે એટલે કે સ્વર છે, એ પાયલ વખારી આપણી સાથે છે. થેન્ક યુ સો મચ મેમ અહીંયા આવવા માટે. પહેલો પ્રશ્ન, તમારી ગાયકીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ? સૌથી પહેલાં તો હું જલસો ટીમની ખૂબ આભારી છું કે અહીંયા આજે મને એમણે આમંત્રિત કરી છે. ખાસ જલસો એપ્લિકેશન ડાઉનલોડ કરજો, કારણ કે એમાં જેટલું મટીરિયલ છે ગુજરાતીનું એટલું ક્યાંય તમને નહીં મળે. થેન્ક યુ સો મચ. હવે મારી મ્યુઝિક જર્નીની શરૂઆત થઈ જ્યારે હું એકચ્યુઅલી બહુ જ નાની હતી, સાવ હજી બોલતા બી નહોતું આવડતું, પણ ગાતી હતી ઘરમાં. કંઈ પણ નવું ટીવીમાં કે રેડિયો પર સોંગ સાંભળ્યું એટલે મારા પેરેન્ટ્સને એમ થાય કે આ સરસ ગાય છે એમ. એટલે પછી ધીરે ધીરે એ લોકોએ મને શીખવા માટે મૂકી મને શરૂ કરાવ્યું. મેં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં લગભગ 7-1 વર્ષ ક્લાસિકલની ટ્રેનિંગ લીધી. પછી ધીરે ધીરે સુગમ તરફ આગળ વધી, જેમાં મને સ્વર્ગીય શ્રી રાસબિહારી દેસાઈએ ખૂબ ગાઈડ કરી. એમના ભવન્સ કોલેજના બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલતા હતા એ વખતે, ત્યારે સુગમ સંગીત મેં શરૂ કર્યું ગાવાનું, અને એમણે મને ખૂબ જ પ્લેટફોર્મ આપ્યું સુગમ સંગીતમાં. એ રીતે મારી સુગમ સંગીતની શરૂઆત થઈ. એ પછી અનિકેત ખાંડેકર સર, જે મારા અત્યારે ગુરુજી છે, એમની સાથે મેં શીખવાનું, એમની પાસે શીખવાનું શરૂ કર્યું. પ્યોર ક્લાસિકલ અને વોઇસ કલ્ચરની ટ્રેનિંગ લેવાની શરૂ કરી. મારો સૌથી પહેલો બ્રેક કહી શકાય તો કોલેજમાં ગાતી હતી ને એવી રીતે બધાએ મને સાંભળીને ક્યાંક અપ્રોચ કર્યું ને એવી રીતે મેં ગાયું. પણ મારો એક સ્કૂલમેટ છે સમ્રાટ દવે, જેના ફાધર છે અશોક દવે, એટલે સમ્રાટનું નામ પણ અત્યારે એટલું જ ફેમસ છે જેટલું અશોક અંકલનું છે. એણે અશોક અંકલને વાત કરી કે પપ્પા મારી સ્કૂલમાં છોકરી છે, સારું ગાય છે, આમ છે તેમ છે. એમની ફરમાઈશ ક્લબ ચાલે છે, જેમાં સૌથી પહેલો મને બ્રેક મળ્યો ગાવાનો. સ્ટેજ ઉપર મારું ફિલ્મી ગીતોનું પહેલું જે કહી શકાય મારો બ્રેક, એ ત્યાં આગળ મને મળ્યો. જી, અને અત્યાર સુધીમાં એ ફર્સ્ટ બ્રેક થી લઈને અત્યાર સુધીમાં અંદાજે કેટલા શોઝ થયા છે? ઓ, હું છેલ્લા લગભગ 15-1 વર્ષથી ગઉં છું, તો લગભગ તમે એવરેજ 50-60 શો બી ગણો તો પણ 750 પ્લસ તો એમને થઈ ગયા હશે. સો આ બધા શોઝની એક 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 મેમરી પણ રહી હશે. એક બેસ્ટ શો કયો રહ્યો છે તમારો, ને એક જરા ઢીલો, ઠીકઠાક, ના મજા આવી એ પ્રકારનો શો કયો રહ્યો? બેસ્ટ શો ઘણા બધા બેસ્ટ રહ્યા છે મારા. એક શો એવો છે કે જેમાં ઋષિ કપૂર સાહેબ પોતે હતા ઓડિયન્સમાં, અને મને ખૂબ એમણે એપ્રિશિએટ કર્યું હતું જ્યારે એમનું સોંગ ગાયું ત્યારે એમણે ઉપાધીને એપ્રિશિએટ કર્યું હતું. એટલે એક એ યાદગાર મેમરી છે. બીજી યાદગાર મેમરી એ છે કે દેવાનંદ સાહેબ જ્યારે અહીંયા આવેલા અમદાવાદમાં રાજપથ ક્લબમાં મારો શો હતો એ વખતે, એમણે ખૂબ જ વખાણ કર્યા, અને નરેન્દ્ર મોદી સાહેબ હાજર હતા, અને દેવાનંદ સાહેબનો ઓટોગ્રાફ લેવા માટે મારી પાસે પેન નહોતી, તો નરેન્દ્ર મોદી સાહેબે એમની પેન કાઢીને મને આપી, અને એમણે આવી રીતે અને બહુ જ મારા વખાણ કર્યા, એટલે એ મારા માટે બહુ જ યાદગાર છે. અને એક સિંગર તરીકે દરેકની પોતાની એક સ્ટ્રેન્થ હોય ને એક વીકનેસ હોય, હું અવાજની વાત નથી કરતો, પણ અલગ અલગ વીકનેસ, એટલે ક્યાંક જો સહેજ દાદ ના મળે તો સહેજ ઢીલું પોતું થઈ જવાય, કાં તો લિરિક્સ યાદ ના રહે, તમારી કઈ સ્ટ્રેન્થ છે, કઈ વીકનેસ છે? સ્ટ્રેન્થ મારી છે મારી હાઈ પીચ. મને એવું લાગે છે કે હાઈ પીચમાં મારાથી કમ્ફર્ટેબલી ગાઈ શકાય છે. વીકનેસ છે મારો બેઝ. જ્યારે બહુ જ ડાઉન નોટ્સ ગાવાના આવે તો થોડુંક મને અઘરું પડે છે, એ મારી એક વીકનેસ છે. જી, અને અત્યાર સુધીના જેટલા પણ અંદાજે શો થયા હશે, 750-800 ને એમાં આ પણ એક આજનો શો એડ થશે, એ બધા શોમાં કયા કલાકારો સાથે સૌથી વધારે પરફોર્મ કરવાની મજા આવી?
અઘરું છે એવું તો કહેવું. બહુ જ બધા કલાકારો સાથે કામ કર્યું છે અને બધા જ ઇક્વલી ગુડ છે, એટલે એમાં એવું ના કહી શકું કે પર્ટિક્યુલર આ કલાકાર સાથે. પણ હા, જ્યારે મારે મારા ગુરુજી સાથે ગાવાનું આવ્યા અનિકેત સર સાથે કે એવી રીતે, તો એ મારા માટે બહુ જ યાદગાર મોમેન્ટ હોય છે, એટલે એમની સાથે ગાવું મને બહુ જ ગમે છે. ઓકે, સો લેટ અસ ટોક અબાઉટ યોર લાઈફ. તમે તમારી વાતો પરથી જે મેં ધાર્યું છે, તમે અમદાવાદમાં જ ઉછર્યા છો? હા જી. જન્મ પણ અહીંયા? ના, જન્મ મારો છત્તીસગઢ. ઓકે, રાયપુર. ઓકે, ને પૂરેપૂરો ઉછેર અહીંયા થયો? ઉછેર અહીંયા થયો. ઓકે, સો ખાવા પીવામાં સ્ટ્રીટ ફૂડ તમે ખાવ છો? પહેલા તો એક સિંગર તરીકે મારો પ્રશ્ન છે. ઓછું, બહુ જ ઓછું. ઓકે, શું ભાવે સ્ટ્રીટ ફૂડમાં સૌથી વધારે? પાઉંભાજી ને ઢોસા. અને ક્યાં ની? ઓનેસ્ટ ને એવું બધું. કોઈ એરિયા ખરો માણેક ચોકમાં કે લો ગાર્ડન? લો ગાર્ડન ની પાણીપુરી, પાઉંભાજી. યા, પણ એ હમણાં બંધ છે, પણ કઈ નહીં, ટૂંકમાં થોડા ટાઈમમાં ચાલુ થશે. કયા એક્ટર તમને ગમે? અત્યારના કે પહેલાના? કોઈ પણ, ગુજરાતી, હિન્દી, કોઈ પણ. હિન્દીમાં તો મને મારા આમિર ખાન સૌથી ફેવરિટ છે, એન અક્ષય કુમાર બે સખત ફેવરિટ છે. એમનો કોઈ એક ડાયલોગ તમે અહીંયા? ઓ માય ગોડ. ઓકે, કઈ વાત નહી. અને કઈ ગુજરાતી ફિલ્મ તમે જોઈ છે છેલ્લે અમુક સમયમાં? મેં છેલ્લે હમણાં જ કરસનદાસ પેન યુઝ છે. વાવ. અને મેં પેલી બીજી ફિલ્મ જોઈ છે, ધોનીની ફિલ્મ હમણાં આવેલી. જી, વિટામિન્સ નહીં, વિટામિન સી પણ જોયું છે. હા, જે હમણાં સાયફાઈ એક આવી હતી, હું પણ નામ ભૂલી ગયો છું. એ પણ મને ગમેલી. જી. ઓકે, તમે 15 વર્ષ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે, લાઇટ વોકલમાં અને અલગ અલગ રીતે દરેક પ્રકારનું સંગીત તમે ગાયું હશે, પરફોર્મ કર્યું હશે, હિન્દી ગુજરાતી દરેક. તમે અત્યારે સંગીતને ક્યાં જુઓ છો? એટલે 2014ની 2004ની વાત કરીએ ને, અત્યારે 2019, 15 વર્ષમાં કેટલો ફેર આવ્યો છે? બહુ જ ફરક આવ્યો છે. એટલે એ વખતે કોઈ પ્લેટફોર્મ જ નહોતું આર્ટિસ્ટ પાસે, લાઈક મીડિયા જ એવું ખાસ હતું નહીં. અત્યારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ એટલી બધી એક્ટિવ છે, એના કારણે એ લોકોને પ્લેટફોર્મ બહુ જ મળે છે. અને પ્લેટફોર્મ મળે છે એના કારણે લોકો મેક્સિમમ પ્રોગ્રામો આપે છે, ઓડિયન્સ સુધી પહોંચે છે. એટલે અત્યારે તો સંગીતનું લેવલ ઘણું હાઈ થઈ ગયું છે. પહેલા ફોન કરો અને ત્યાં ત્યાં સેટિંગ કરો, પેલું લાંબુ લાંબુ ચાલે. અહીંયા આર્ટિસ્ટને હવે પોતાનું પ્રમોશન મળી રહે છે, પણ અમુક વાર એવું તમને લાગે છે કે આ ઓવર પ્રમોશન થઈ જાય છે, જેના લીધે ક્યારેક જે સારા કલાકાર ના હોય એ બહાર આવી જાય છે? સાચી વાત છે, એવું ફીલ થાય છે ઘણી વાર. જી જી. અને અત્યારે હવે આવતા અમુક વર્ષોમાં તમે ગુજરાતી સંગીતને ક્યાં જુઓ છો હવે, કારણ કે થોડું વધારે સંભળાતું થયું છે ત્યારે? ગુજરાતી સંગીત અત્યારે એટલી સરસ એણે આમ કરવટ બદલી છે એવું કહી શકાય, કે જે અર્બન ગુજરાતી ફિલ્મો બની રહી છે ને એમાં જે મ્યુઝિક હવે પીરસાઈ રહ્યું છે, એટલું બધું હાઈ લેવલનું ને એટલું સરસ રીતનું મ્યુઝિક છે કે લાઈક તમને લિરિક્સ બી એટલા સરસ હોય છે અને એનું કમ્પોઝિશન બી એટલું સરસ હોય છે. સચિન જીગર છે, પાર્થ ભાઈ છે, આ બધા જે લોકો કામ કરી રહ્યા છે એટલું બધું ઉત્તમ કામ કરી રહ્યા છે કે ગુજરાતી મ્યુઝિક ખરેખર બહુ જ આગળ વધશે એવું લાગે છે. એટલે બંગાળમાં જેમ એ લોકો બેંગોલી મ્યુઝિકને એટલું બધું હાઈ લેવલનું કરીને મૂકેલું છે, હવે એ જ વાત ગુજરાતી મ્યુઝિક માટે થવાની છે. સો એ કોંગ્રેચ્યુલેશન્સ તમને પણ, તમને પણ અને અમને પણ. બને એટલા વધુ લોકો સુધી અમે આ એપ્લિકેશનને પહોંચાડીએ છીએ અને એનાથી પણ વધારે ખાસ ગુજરાતી સંગીતને, ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને લોકો સુધી, ગુજરાતીઓ સુધી પહોંચાડવાનું કામ અમે કરીએ છીએ. આપ છો અત્યારે લાઈવ જમીંગમાં. અત્યારે આપની સાથે હતા પાયલ વખારીયા. થેન્ક યુ સો મચ મેમ અમારી સાથે જોડાવા માટે.